સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદ, વડોદરા, સુરત, ખેડા, આણંદ, વલસાડ, ભરૂચ, ભાવનગરમાં ભારે વરસાદની શક્યતાઓ છે. દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ અને ઉત્તર પૂર્વ અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ બંને સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠામાં પણ વરસાદ પડે તેવી શક્યતાઓ છે. તો આ સેટેલાઇટ તસવીરોથી આપણે બતાવી રહ્યા છે કે આખરે જે હવામાન વિભાગની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે અનુસાર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત થઈ છે. સાથે સૌરાષ્ટ્રમાં જે કેટલાક વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી, કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે હજુ પણ ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદ થાય તેવી આગાહી કરી છે. જો હવામાન વિભાગના સેટેલાઇટ ઇમેજની વાત કરીએ તો સમગ્ર જે ઇમેજ આજે દેખાય છે એ દક્ષિણ પશ્ચિમ જે મધ્યપ્રદેશ છે ત્યાં અરેબિયન સમુદ્રમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેની અસરના કારણે અત્યારે આ દેખાય છે. સમગ્ર જે વિસ્તાર છે એમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ખાસ કરીને પંચમહાલ હોય, દાહોદ હોય, એ તમામ જે વિસ્તારો અત્યારે તમે જોઈ શકો છો સીધી રીતે અલગ અલગ ઇન્સેટ દ્રશ્યોને મારફતે કે જે મધ્યપ્રદેશ થકી સમગ્ર ગુજરાતમાં જે વાદળો છે એ અત્યારે ત્યાં દેખાઈ રહ્યા છે. તે સિવાય જો વાત કરીએ કયા કયા વિસ્તારોમાં તો ભારે વરસાદની જે આગાહી છે એ જે ગુજરાતના અલગ અલગ જે વિસ્તારો છે એ ખાસ કરીને દક્ષિણ ગુજરાતથી જો શરૂઆત કરીએ તો પંચમહાલ હોય, દાહોદ હોય, મધ્ય ગુજરાતમાં જો વાત કરીએ તો મહીસાગર, આ તમામ જે વિસ્તારો છે. તે સિવાય અમદાવાદ, ખેડા, અરવલ્લી જે વિસ્તારો છે એ સિવાય આણંદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ભરૂચ, તાપી, નર્મદા, નવસારી, દમણ, દાદરાનગર હવેલી સાથે ભાવનગર અને બોટાદ જે વિસ્તારો છે ખાસ કરીને સૌરાષ્ટ્રના ત્યાં ભારે વરસાદની આગાહી શનિવારના દિવસે. જ્યારે રવિવારની વાત કરીએ તો પંચમહાલ જે છે, મહીસાગર, છોટાઉદેપુર એ તમામ જે વિસ્તારો છે એ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હાલ તો કરવામાં આવી છે. આમ તો હજુ લગભગ 120% ઉપર વરસાદ જે છે તે ગુજરાતમાં પડી ચૂક્યો છે. જે ડેમો છે એ લગભગ 124 જેટલા એ હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે. નર્મદા જે સરદાર સરોવરનું ડેમ છે એ પણ લગભગ હવે 138 જે મીટર છે તેને અડવા જઈ રહ્યું છે. એટલે એવું કહી શકાય છે હજુ પણ વરસાદ છે અને એવું કહી શકાય છે કે લગભગ 16 દિવસ જે છે હજુ પણ વરસાદના બાકી છે અને હજુ પણ જે વરસાદ છે અલગ અલગ જે સર્ક્યુલેશન જે બનશે અપર અને ડીપર એમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. જણા પ્રશ્ન હિરેન ખલાસ સાથે અહીં પટેલ, TV9 અમદાવાદ.